અબ્દુલ આલમ શેખ રહે પકડી પાડી તેની પાસેથી ચૌદ હજાર રોકડ અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ પાંચ અને પાન કાર્ડ કબજે કર્યા હતા હજુ બે સાગરિકો ફરાર છે જેને શોધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે તવાફરા માલિક નોમાન જમીલ શેખ પાસે કાઉન્ટર પર લાખોની રકમ રહેતી હોવાની વાત ઉમર અબ્દુલે ગાલિબ આલમને કરી હતી જેથી ગાલીવાલમે લૂંટ કરવા માટે સ્પેશિયલ અમદાવાદથી તેના બે સાગરીતો ખુશબર આલમ શેખ અને રાજુ આલમને બાવીસમી તારીખે બોલાવ્યા હતા પછી તે વિસ્તારની રેખી કરી હતી બાદમાં ત્રેવીસમી તારીખે મર્સ્કે કારીગરો અને માલિક દુકાનમાં સૂતા હતા તે વખતે શટલ ખોલી અંદર આવી કારીગરોની આંખમાં મરચાંની ભૂકી નાખી દીધી હતી પછી કાઉન્ટર પરથી પૈતાલીસ હજારની રોકડ અને માલિકનું પર્સ તફડાવી ગયા હતા રીડો આરોપી ગાલિબ આલમ વર્ષ બે માં રાંદેરમાં વેપારીના છ વર્ષના પુત્રનું અપહરણ કરી લાખોની રકમની માંગણી કરી હતી જેમાં પણ ક્રાઇમ બ્રાન્ચે તેને કોસંબાથી પકડી પાડી બાળકને મુક્ત કરાવ્યો હતો હાલમાં ક્રાઇમ બ્રાન્ચે ચૌદ હજાર રિકવરી કર્યા છે બાકીની રકમ અમદાવાદના બે રીઢા લૂટારુને લઈ ચાલી ગયા હતા બીરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા